નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ. શેર બજારના ધબકારા કાર્યક્રમ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી. આપની સાથે શેર માર્કેટને લઈને ચર્ચા કરવા માટે જોડાતા હોય છે જાણીતા એવા શેર માર્કેટ એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની. હરેશભાઈ, કાલે માર્કેટની દમદાર શરૂઆત, ઓલ ટાઈમ હાઈ પર રહ્યું. હવે આ પરિસ્થિતિનું મૂલ્યાંકન આપ કઈ રીતે કરો છો? જો માર્કેટમાં આપણી ગણતરી હતી કે માર્કેટ તેજી તરફી છે અને માર્કેટ તેજી તરફી જશે, નો ડાઉટ. તહેવારના પર્વે આપણે ચર્ચા સ્ટોક સ્પેસિફિક વધારે કરતા હતા, કારણ કે માર્કેટ તેજી તરફી હતું એટલે આપણે સ્ટોક સ્પેસિફિક વધારે ગણતરી કરતા હતા અને ટાર્ગેટ શું છે એ પણ આપણે ભૂતકાળમાં ચર્ચા કરીને બેઠા છીએ, અવારનવાર ચર્ચા કરીને બેઠા છીએ. એટલે એકના એક લેવલની ચર્ચા અવારનવાર કરવી મને કદાચ ક્યાંક ક્રુગિક લાગ્યું, એટલે હું સ્ટોક સ્પેસિફિકમાં રોજ નવા નવા સ્ટોક્સ આપણા દર્શક મિત્રોને હું આપતો હતો. ક્લિયર કટ હતું, જો આપ સૌને યાદ હોય તો 21,110 આપણે 14/12 ડિસેમ્બર 14મી તારીખે 21,110 નો મારો જે ટાર્ગેટ હતો એના ઉપર જ માર્કેટ ઓપન થયું હતું અને એના ઉપર કન્ટિન્યુ સ્પ્રેડ આપણને જોવા મળ્યા હતા. એટલે 14 તારીખે આપણને જે બ્રેકઆઉટ જોવા મળ્યું છે, પછી ઇટ વેન ડાઉન ઓનલી. ઇટ વેન ઇનિશિયલી તો એ પહેલા 21,590 અને પછી એક દિવસ એક કેન્ડલ ડાઉન ટિલ 20,976 લેવલ છે 840-850. અહીંયા માર્કેટ ક્યાંક થોડીક સેચ્યુરેટ થશે, ડિસ્ટ્રીબ્યુટ થશે અને ધેન અગેન ઇટ વિલ ટેક અ ટર્ન. એક્ઝેક્ટલી એ રીતના 21,580-82 આ મારો પ્રિસાઇસ લેવલ હતો અને આપણે એ લેવલથી ફરી આપણને બાઉન્સ જોવા મળ્યું છે, જે ગઈકાલે આપણને 22,115.55 નો બાઉન્સ આવ્યો છે. તો સ્ટીલ આઈ એમ ઓન ધ પોઝિટિવ સાઈડ. સ્ટોપ લોસ જ્યાં સુધી હિટ નથી થતો ત્યાં સુધી તો યુ હેવ ટુ બી ઓન ધ પોઝિટિવ સાઈડ. સપોર્ટ જે પહેલા આપણે 21,400-500 વચ્ચે કે 400-450 કે 482 આપણે વગેરે આ બધા જે પ્રમાણે વોલેટિલિટી હતી આપણે સ્ટોપ લોસ ચેન્જ કરતા હતા થોડુંક કે આના નીચે બંધ આપે તો જ આપણે ક્યાંક નેગેટિવ સમજવું. હવે એ સ્ટોપ લોસની જે વેલ્યુ છે ઇટ હેઝ રિઝન ટુ નિયર બાય સ્ટોપ લોસ જે મને દેખાય છે દેટ ઇઝ 21,850. એટલે એનીથિંગ બિલો અરાઉન્ડ 21,800-850 આ એક સપોર્ટ ઝોન બની જાય છે. હું કેમ આ કહું છું, 850 ટેકનિકલી લેવલ નીકળે છે બટ ઓપ્શન્સના ડેટા આપણે જોઈએ, પ્રીમિયમ ને વગેરે, તો ક્વાઇટ પોસિબલ એ કદાચ થોડુંક નીચે જ આપણે 850ની નીચે બંધ આપે, 21,850ની નીચે બંધ આપે કેન્ડલ બને તો ચિંતાની વાત છે. નહીતર ઓન ધ હાયર સાઈડ એનીથિંગ બિટવીન 22,200-300 આવાના ચાન્સીસ બ્રાઇટ દેખાય છે. હવે આ કઈ રીતના પોસિબલ છે? જો હવે એક સીધી વસ્તુ છે, આપણે ઉપરની વાત કરીએ છીએ કે ભાઈ કે માર્કેટ 22,115 આવી ગયું છે, આજે ગિફ્ટ નિફ્ટી આપણને ક્યાંક નેગેટિવ સંકેત આપે છે, યુએસ માર્કેટ ગઈકાલે બંધ હતો એટલે ત્યાંથી કઈ સંકેત આવતા નહોતા, તો આજે કઈ રીતના પોસિબલ છે કે કાલે કઈ રીતના પોસિબલ છે, રાઈટ? તો વી હેવ ટુ કેલ્ક્યુલેટ કે ભાઈ કે કઈ વસ્તુ કે કયા ઇન્સ્ટ્રુમેન્ટ આપણને હજી આ લેવલથી માર્કેટ ઉપર લઈ જશે. કદાચ હું નિફ્ટીમાં થોડી બીજી વાત કરું તો 21,000-22,000 ઇટ ટુક 27 ટ્રેડિંગ સેશન, કે બહુ ફાસ્ટ નથી આવ્યું. 20,000-21,015 ટ્રેડિંગ સેશન, 19,000-20,000 મે બી 20 ટ્રેડિંગ સેશન. તો ધીસ 27 ટ્રેડિંગ સેશન જે 21,000-22,000 આવ્યું છે તો એ કે બહુ ટાઈમ નથી લીધો, મીન્સ બહુ ફાસ્ટ નથી આવ્યો, એને ટાઈમ લીધો છે. એટલે ટાઈમ લીધો છે મીન્સ ક્યાંક એક બેઝ બન્યું છે, ગ્રેજ્યુઅલી ઇટ હેઝ કમ અપ.
તો હવે આપણે એ જ વિચારવાનું છે કે એ જ ગણતરી કરવાની છે કે આ ડિસ્ટ્રીબ્યુશન ઉપર થઈ રહ્યું છે શું છે, તો વોટ આર ધ અધર ઇન્સ્ટ્રુમેન્ટ્સ, કે ભાઈ કોણ હવે આ માર્કેટને હજી ઉપર લઈ જશે, વેધર ઇટ વુડ બી બેન્કિંગ સેક્ટર, ઓટો સેક્ટર, એનર્જી સેક્ટર, આઈટી સેક્ટર, કોણ લઈ જશે, રાઈટ? તો બેન્કિંગ, યસ, આપણને એક પોસિબિલિટી બેન્કિંગમાં બેસે છે. કેમ બેસે છે? બેન્કિંગ અત્યારે બે હેવી વેટના રિઝલ્ટ આવવાના છે. આજે એચડીએફસી બેંક આવશે, સાંજે માર્કેટ પત્યા પછી હવે કઈ રીતના રિઝલ્ટ આવે છે, મે બી ક્વાઇટ પોસિબલ બેન્કિંગ તમને અહીંયાથી મીન્સ એચડીએફસી નું રિઝલ્ટ સારું આવે તો એચડીએફસી પોતે તો દોડશે દોડશે, સાથે સાથે બેંક નિફ્ટી ને નિફ્ટીની બી દોડાવશે. તો એવરી પોસિબિલિટી કે કાલે આપણને 22,200 ના લેવલ આપણને જોવા મળી જાય. આ વીકેન્ડમાં એટલે સેટરડે આઈસીઆઈસી બેંક, અનધર હેવી વેટ ફ્રોમ ધ બેન્કિંગ સેક્ટર. એસબીઆઈ ઓલરેડી મજબૂત છે જ, એટલે ટૂંકમાં ત્રણ બેંક્સ જે છે એમાંથી બે બેંકના જે રિઝલ્ટ આવવાના છે જો એ પોઝિટિવ આવી જાય તો ઓફકોર્સ યુ ગેટ અ ગુડ રન. મે બી કદાચ રિઝલ્ટ પોઝિટિવ ના આવે તો આ લેવલથી યસ વોટ અબાઉટ વી ફીલ ઇઝ કે હા ક્યાંક પ્રોફિટ બુકિંગ બી શરૂઆત થઈ શકે છે, તો ધીસ કેન બીકમ ધ ટોપ જો અહીંયા રિઝલ્ટ તમને પ્રોપર ના આવે. એટલે આ વાત ખાસ રિઝલ્ટ ઉપર આપણે બહુ ધ્યાન રાખવાની જરૂર છે, રિઝલ્ટ શું આવે છે એને ધ્યાનમાં રાખીને પછી તમારે ટ્રેડ કરવાની જરૂર છે. કેમ કે તમે રિસ્ક રિવોર્ડ રેશિયો જોશો તો એ બી તમારે કેલ્ક્યુલેટ કરવાની જરૂર છે કે તમે રિસ્ક રિવોર્ડ રેશિયો જોઈને વોટ વુડ બી યોર ટાર્ગેટ એન્ડ વોટ એવર ઇટ ઇઝ. સો ઓન ધ હાયર સાઈડ રેઝિસ્ટન્સ સાથે એક સેક્ટર છે જે મને દેખાઈ રહ્યો છે વિચ કેન ક્રિએટ સમથિંગ, વિચ કેન ક્રિએટ સમથિંગ, ક્રિએટ સમથિંગ એટલે કે કંઈક હેલ્પ કરી શકે છે માર્કેટને નિફ્ટીને ઉપર લઈ જવા માટે, એન્ડ દેટ ઇઝ નિફ્ટી આઈટી. બહુ ટાઈમથી નિફ્ટી આઈટી, યસ, મેં એક ટાઈમે મને કીધું હતું થોડા ઘણા મહિના પહેલા, આઈ થિંક ઇફ આઈ કુડ રિમેમ્બર ઇટ રાઈટ, ઇન ધ મંથ ઓફ નવેમ્બર, કે ભાઈ નિફ્ટી આઈટી મને સ્ટ્રોંગ દેખાય છે કે અહીંયાથી નિફ્ટી આઈટી લો. And at that time, it was around 30,500 around. અને એ 30,500 આજે નિફ્ટી આઈટી તમારી 37,200 જેવી થઈ ગઈ છે. તો ઓલમોસ્ટ 6,000-7,000 આપણને છરો નિફ્ટી આઈટીમાં જોવા મળી ગયો છે. અને એ વખતે મેં એક રેઝિસ્ટન્સ લેવલ આપેલું હતું, એન્ડ ધેટ વોઝ 38,012, કે 38,012 ઉપર આપણને બંધ જોવા મળે ક્વાર્ટરલી ક્લોઝ, તો આપણે આના અંદર વધારે તેજી આપણે આશા રાખી શકીએ છીએ. પણ હવે ધીસ ઇઝ ધ બિગનિંગ ઓફ અ ક્વાર્ટર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એટલે 3 મહિના છે, અને નિફ્ટી, અરે નિફ્ટી આઈટી અત્યારે ક્યાં ટ્રેડ કરે છે? 37,200 છે, એટલે 202 ગણું, અને મને 38,012, એટલે દિલ્હી ઇઝ નોટ ફાર અવે, આપણે જે કહીએ ને કે દિલ્હી દૂર નહીં હે, તો 37,200, એટલે હાર્ડલી 800 પોઈન્ટ જ નિફ્ટી આઈટીમાં જોઈએ છે તેજીના, કે જે ઇટ વિલ ક્રોસ ઓવર ધ મેઇન હિન્ડ્રન્સ, રાઈટ? તો અહીંયા 38,012, 39,450, 446, 70 ઓલ ટાઈમ હાઈ છે, તો 450 લઉં છું, તો 38,012 અને 39,450 આના ઉપર ચાલે તો યસ આના અંદર કંઈક સ્ટીમ આવશે, ઓર એલ્સ આના અંદર ક્યાંક આમાં બી આપણને સેલિંગ પ્રેશર જોવા મળી શકે છે. અહીંયા કેમ થોડીક મજબૂતી જેવું મને દેખાય છે એના અંદર આપણે થોડું ચેક કરીશું, કે પહેલા નિફ્ટી આઈટી ને જોઈએ, તો નિફ્ટી આઈટી મેડ અ ડબલ બોટમ. આપણે જોઈએ તો સપ્ટેમ્બર ક્વાર્ટર 2022માં ઇટ મેડ અ લો ઓફ 26,186, પછી અગેન જૂન ક્વાર્ટર 23 ઇટ મેડ અ લો ઓફ 26,184, ડબલ બોટમ કરીને, અને હવે જો આ 38,012 ઉપર બંધ આપે ક્વાર્ટરલી ક્લોઝ, ઓર એલ્સ 39,450 ઉપર ટ્રેડ કરશે, તો નિફ્ટી આઈટી કેન ગીવ યુ અ વેરી ગુડ લોંગ ટર્મ રિટર્ન. હવે નિફ્ટી આઈટી ના કન્સ્ટિટ્યુએન્ટ આપણે થોડું ચેક કરીએ, કેમ કે અત્યારે આપણે સ્ટોક સ્પેસિફિક વધારે ચર્ચા કરતા હોઈએ છીએ, તો થોડુંક નિફ્ટી આઈટી ના કન્સ્ટિટ્યુએન્ટમાં જઈએ કે કયા ઇન્સ્ટ્રુમેન્ટ્સ નિફ્ટી આઈટીમાં, જેમ કે વચ્ચે મેં વિપ્રોની વાત કરી હતી, તો આપ જુઓ તો વિપ્રોમાં
યુ ગોટ અ વેરી ગુડ રિટર્ન. ઇન્ફોસિસની, ટીસીએસની વગેરેની વાત કરી હતી, કોફોજની વાત કરી હતી, ઇફ આઈ કુડ રિમેમ્બર ડિક્સનની વાત કરી હતી. એવા ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટની આપણે ભૂતકાળમાં ચર્ચા કરીને બેઠા છીએ. આજે ફરી થોડા ઘણા જે નિફ્ટી આઈટીના કન્સ્ટિટ્યુટની જ ચર્ચા કરું તો એક છે કોફોજ. સૌથી પહેલા હું શરૂ કરીશ આલ્ફાબેટિકલી. તો કોફોજનો પ્રીવિયસ હાઈ વોઝ 6,135 ઇન ધ ક્વાર્ટર માર્ચ 2022. માર્ચ ક્વાર્ટર 2022 માં એને 6,135 નો હાઈ કરીને ધેન ઇટ ગોટ પ્રોફિટ બુકિંગ કરેક્શન આવ્યું ત્યાં. ઇટ વેન્ટ ડાઉન ટિલ 3,210, ઓલમોસ્ટ 50% નું કરેક્શન આવી ગયું. એ કરેક્શન આવ્યા બાદ અગેન ઇટ સ્ટાર્ટેડ મૂવિંગ અપ અને હવે ફરી પાછું એને 6,135 નો લેવલ ક્રોસ કરી દીધો છે. એના ઉપર ટ્રેડ કરે છે એટલે આ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે મજબૂત દેખાય છે. લાસ્ટ ક્વાર્ટરમાં એને એ જે કોન્ટ્રેક્શન જે પીરિયડ હતું 6,135 અને 3,210 એના ઉપર ચાલ્યો છે. એના ઉપર એને બંધ આપ્યું જે 6,274 નો બંધ હતો. ઇફ આઈ કુડ સી 6,274 નું બંધ હતું, મીન્સ એને ઓલ ટાઈમ હાઈના ઉપર બંધ આપી દીધો છે. તો સો ઇટ્સ અ પોઝિટિવ ઇન્સ્ટ્રુમેન્ટ. તો એક કોફોર્ટ જે છે એ મને એક પોઝિટિવ બેસે છે, બટ યુ હેવ બી કોશિયસ. એટલે હું એમ નથી કહેતું કે આ ક્વાર્ટરમાં છે એટલે એકદમ સારું જ છે, બટ ટેક ઇટ ઓન યોર વોચ લિસ્ટ. કોફોજમાં આપણે પોઝિટિવ ટ્રેન્ડમાં આવી ગયેલા છીએ. અનધર ઇન્સ્ટ્રુમેન્ટ જેની ભૂતકાળમાં મેં ચર્ચા કરી હતી દેટ વોઝ HCL ટેક. HCL ટેક અગેન ઇઝ મૂવિંગ ફોરવર્ડ. એ બી એક સ્ટ્રોંગ ટ્રેન્ડમાં છે, એ બી નિફ્ટી આઈટીને ઉપર લઈ જઈ શકે છે, રાઈટ? તો આપણને એ જોઈએ છે કે નિફ્ટી આઈટીને કોણ ઉપર લઈ જઈ શકે છે અને નિફ્ટી આઈટી ના કયા ઇન્સ્ટ્રુમેન્ટ નિફ્ટીને પણ ઉપર લઈ જઈ શકે છે. તો HCL ટેક ઇઝ વન ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. મોટો ઇન્સ્ટ્રુમેન્ટ જે છે, હેવી મીન્સ એક ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે, દેટ ઇઝ ઇન્ફોસિસ. ઇન્ફોસિસ એ સપોર્ટ થી બાઉન્સ આપ્યો છે. જે એનો એક સપોર્ટ લેવલ હતો દેટ ઇઝ 1,300. ઇટ બેન્ડ ડાઉન ટિલ 1,185, બટ ઇટ ડીડ નોટ ક્લોઝ બિલો 1,304. તમે જો તો છેલ્લા કેટલાક મહિનાઓથી કે ક્વાર્ટરથી ક્યારે 1,304 ની નીચે બંધ નથી આપ્યું. તો 1,304 થી નીચે બંધ નથી આપ્યો અને ઇટ ઇઝ બાઉન્સ બેક ટુ 1,664. સો ઇટ લુક્સ ગુડ. 1,672-1,673 ઉપર બંધ આપશે તો એવરી પોસિબિલિટી 1,920 સુધી આવી શકે છે. એટલે 1,900 ઉપર આ ઇન્સ્ટ્રુમેન્ટ આવી શકે છે. એટલે આના અંદર બી સ્ટ્રેન્થ આપણને દેખાય છે, સ્ટીમ દેખાય છે. તો ઇન્ફોસિસ જો ચાલશે તો બટ નેચરલ છે આપણને નિફ્ટીમાં એક લાભ જોવા મળી શકે છે. LTIM માં વાત કરું તો LTIM it is showing some strength, but let it cross 6,531 ની ઉપર જે દિવસે બંધ આપશે, મીન્સ ક્વાર્ટરલી જોઈએ મને એ લેવલ ઇમ્પોર્ટન્ટ છે, એના ઉપર ટ્રેડ કરશે તો આના અંદર બી ફરી પાછો આપણને એક સ્ટીમ જોવા મળશે. એવરી પોસિબિલિટી આ ઇન્સ્ટ્રુમેન્ટ બી આપણને તેજી તરફી લઈ જઈ શકે છે. 6,531 ઓર 6,550 તમે આ લેવલ ગણી શકો છો કે આ લેવલની ઉપર જો ટ્રેડ કરે તો ઇટ ઇઝ પોઝિટિવ. પછી હું LTTS ઉપર આવી જાઉં તો LTTS માં મને લેવલ મળે છે 5,850 નો. 5,850-5,860 આ રેન્જથી બહાર આવી જાય તો અગેન આના અંદર એક મૂવમેન્ટ આપણને, પોઝિટિવ મૂવમેન્ટ આપણને દેખાય છે. એમ્ફાસિસની વાત નથી કરતો, દિલ્હી દૂર છે. પર્સિસ્ટન્ટ અગેન લુક્સ પોઝિટિવ, ઇટ ઇઝ મૂવિંગ ઓન ધ નોર્થ ડાયરેક્શન. TCS અગેન પોઝિટિવ, પર TCS માં 4,002 અગત્યનું લેવલ છે. 4,002 અને 4,050, એટલે 4,000 અને 4,050 નો એક રેઝિસ્ટન્સ ઝોન દેખાય છે. વન્સ ઇટ ટ્રેડ્સ અબાઉટ ધીસ લેવલ અગેન ઇટ કેન કેરી ધ નિફ્ટી ઓન ધ નોર્થવર્ડ ડાયરેક્શન. એટલે ઇન્ફોસિસમાં જો, TCSમાં જો, આ બધામાં બ્રેકઆઉટ આપણને, ઇન્ફોસિસમાં તો નહીં પણ TCSમાં આપણને બ્રેકઆઉટ આવે એવી સંભાવના દેખાય છે. અગેન ઇટ ઇઝ અ વેટેજ વાળો ઇન્સ્ટ્રુમેન્ટ છે નિફ્ટીમાં. ટેક મહેન્દ્ર ઇઝ મૂવિંગ ફોરવર્ડ, પોઝિટિવ દેખાય છે. આના અંદર બ્રેકઆઉટ મને 1,555-1,560 ની ઉપર જોવા મળશે. વિપ્રો તો આઈ હેવ ઓલરેડી ટોલ્ડ યુ કે ભાઈ વિપ્રો તો પોઝિટિવ છે જ. ગઈકાલે બી આપણને એના અંદર એક સારી મુવમેન્ટ જોવા મળી ગઈ હતી, સર્કિટ લાગી ગઈ હતી અને પછી સર્કિટ ઓપન થઈ છે. અગેન ઇટ કેન ટેક આઈટી ઇન્ડેક્સ ઓન ધ હાયર સાઈડ. તો આ ઇન્સ્ટ્રુમેન્ટ આઈટીમાં જે છે જે થોડાક મને મજબૂતીના રૂપમાં મને જોવા મળી રહ્યા છે, વિચ કેન ટેક ધ માર્કેટ ટુવર્ડ્સ. હવે હાર્ડલી 100-200 પોઈન્ટ જ બાકી રહ્યા છે. 22,115 તો આવી ગયું છે, તો હાર્ડલી 100-200 પોઈન્ટ જ કહીએ આપણે બાકી રહ્યા છે. તો 100-200 પોઈન્ટ માટે એવરી પોસિબિલિટી કે ઇન કેસ ઇફ બેંક્સ ડોન્ટ પરફોર્મ
રાઈટ કે ત્યાંનું રિઝલ્ટ કદાચ પ્રોપર ના આવે તો મેબી કદાચ આઈટી આપણને ત્યાં સુધી લઈ જાય, કે 100-200 પોઈન્ટ જ છે. બીજી વાત છે કે એનર્જી સેક્ટર બી છે, એનર્જી સેક્ટરમાં બી તમે જુઓ તો વિન્ડફોલ ટેક્સ જે છે એમાં રિડક્શન આવ્યું છે. રિલાયન્સના ન્યૂઝ અમુક સારા આવ્યા છે. રિલાયન્સના એક બીજો ન્યૂઝ છે કે જે નોર્વેની એમની જે સબસિડિયરી હતી એ એમને વેચી દીધી છે. જ્યારે એમને લીધેલી ત્યારે ઇટ વોઝ એના લોસ, એના અંદર લોસ સારો એવો હતો. હવે ત્યાંથી એમને લોસ તો કવર કરી લીધો છે, બીજા 200 ડોલર્સ કરોડ્સમાં કંઈક છે એ એમનું પ્રોફિટ મળ્યું છે, કેશ એમને મળ્યું છે, પ્લસ સોલર પેનલનું આખું એનું મળ્યું છે. આરઈસી નોર્વે કેવું, આરઈસી સોલર એવા કંઈક નામની કંપની છે નોર્વેમાં, ઇફ આઈ કુડ રિમેમ્બર ઇટ રાઈટ. બટ ત્યાંનું એ એમને મળ્યું છે, દેટ ઇઝ અ પોઝિટિવ ઝોન. વિનફોલ ટેક્સ અગેન ઇઝ અ પોઝિટિવ ફોર ધ એનર્જી સેક્ટર, એટલે ઓએનજીસી ને રિલાયન્સ ને વગેરે એમના માટે પોઝિટિવ છે. તો ક્વાઇટ પોસિબલ આજના તારીખમાં ઇફ બેંક્સ ડોન્ટ પરફોર્મ, ઇફ બેંક નિફ્ટી ડઝન્ટ પરફોર્મ, તો એવરી પોસિબિલિટી આઈટી છે કે એનર્જી સેક્ટર છે એ માર્કેટને મજબૂત રાખશે. અગેન ઓટોમાં બી થોડીક મજબૂતી કદાચ આપણને જોવા મળે. મીન્સ ઇટ વુડ બી મિક્સ્ડ માર્કેટ, ઇટ વુડન્ટ બી ક્રેશિંગ માર્કેટ. કે માર્કેટમાં મને અત્યારે તો હાલના તબક્કે ધ્યાન નથી લાગતું કે માર્કેટ બહુ મોટી મંદી આવી જશે. અને ઇનકેસ આવશે કદાચ, સી મોટી મંદી, હવે હું નિફ્ટીમાં એમ કહીશ કે 400-500 પોઈન્ટની મંદી આવે ને તો જ હું કહું કે હા, કે કદાચ મારા આ કે હું થોડુંક તેજીમાં હું ગભરાઉ. રાઈટ, 22,000માં તમને 200 પોઈન્ટની મંદી જોવા મળે, દેટ ઇઝ હાર્ડલી 1%. સો 1% પ્રોફિટ બુકિંગ એટ ધીસ લેવલ ઇઝ નથિંગ ન્યુ. 1% નોર્મલી બધે હોય છે. તો પબ્લિકને, ટ્રેડર્સને, બધાને હવે આ 1 પોઈન્ટ્સ ઉપર જવાની જરૂર નથી, પર્સન્ટેજ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવાની જરૂર છે કે પર્સન્ટેજમાં ઘટાડો કેટલો આવે છે. તો જે લોંગ ટર્મ સ્ટોરીમાં છે, તો લોંગ ટર્મ સ્ટોરીમાં મેં કાયમ કીધું છે કે જ્યાં સુધી 20 પોઈન્ટનું કરેક્શન ના આવે ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર નથી. તો વેન વી આર અબાઉટ 22,000, તો લોંગ ટર્મ સ્ટોરીમાં શું આવે છે કે ભાઈ 20,000 એટલે 4,500 પોઈન્ટ રફલી. તો 4,000 પોઈન્ટ જ્યાં સુધી નથી તૂટતો, એટલે 18,000 નથી બ્રેક કરતો કે 18,000 થી નીચે નથી આવતો, ત્યાં સુધી તો તમારે ચિંતા કરવાનો કોઈ પ્રશ્ન ઉભો થતો. મને હાલના તબક્કે દર્શક મિત્ર હું એમ કહીશ કે એઝ ઓન ડેટ, એટલે આજની જે તારીખ છે 16મી તારીખના ડેટા જોઈને તો હું એમ જ કહીશ કે ઇન કેસ અગેન ઇફ યુ ગેટ અ ડિક્લાઇન, માર્કેટ ક્યાં કંઈક કરેક્શન મૂડમાં આવે છે, રાઈટ, પ્રોફિટ બુકિંગના મૂડમાં, નોટ કરેક્શન મૂડ, સોરી, જો પ્રોફિટ બુકિંગમાં ના મૂડમાં જો આવે છે તો ઓન ડિક્લાઇન સીમ્સ લાઈક ઇટ ઇઝ અ બાય, બાય ઓન ડિક્લાઇન વાળો જ માર્કેટ છે. એવરી પોસિબિલિટી કાલે માર્કેટ પોઝિટિવ રહેશે. સવાલ એ છે કે ટેકનિકલ લેવલ્સ જોઈને, તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને સલાહ કરીને પછી ટ્રેડ ઇનિશિયેટ કરજો. આઈ કેન જનરલ માર્કેટ મને જે દેખાઈ રહ્યું છે એ મેં આપના સમક્ષ, માર્કેટ અને સ્ટોક્સ જે મને દેખાઈ રહ્યું છે એ એના વિશે મેં આપ સૌને ચર્ચા કરી છે. અને જે બી ઇન્સ્ટ્રુમેન્ટ્સ વિશે ચર્ચા કરી છે આજે, ખાસ કરીને આઈટી ઇન્સ્ટ્રુમેન્ટ્સ મેં લીધા છે ખાસ કરીને, તો એક વાત કહી દઉં સેબી ડિસ્ક્લોઝર કે મારું ક્યાં કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ નથી. જી હા, મારા મિત્ર છે, મારા રિલેટિવ્સ છે, ફેમિલી મેમ્બર્સ છે, કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. નમસ્કાર. જી હરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, હાલ શેરબજારના ધબકારા કાર્યક્રમમાં બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.